कोरोना महामारी ना कारणे आ वर्षे सिंधी समाज द्वारा भरूच धाममां पूज्य चेटीचांद नो मेळो सादगीपूर्ण रीते उजववामां आव्यो हतो। आ प्रसंगे प्रेमी भक्तोए पोताना घरे ज परिवार साथे चेटीचांद पर्वनी उजवणी करी हती। भरूच शहेरना जूना भरूच विस्तारमां आवेल सिंधी समाजना मुख्य प्राचीन तीर्थ स्थान एवा जय झूलेलाल वरुण देव मंदिर खाते आज रोज चेटीचांद पर्वना पवित्र दिवसनी सादगीपूर्ण रीते उजवणी करवामां आवी हती। आ प्रसंगे गुजरातना वर्तमान 26मां गादेश्वर पूज्य ठाकुर साई मनीषलाल साहेबजीए अखंड ज्योत साहेबनी सामे अका साहेबना मंत्रोच्चार साथे अखो पहेराव्यो हतो। जो कि आ वर्षे कोरोनाना वधता संक्रमणने पगले प्रेमी भक्तोए पण पोताना परिवार साथे घरमां ज रहीने चेटीचांद पर्वनी उजवणी करी हती। वधुमां तमाम सेवक अने प्रेमी भक्तोने जनોઈ અને મુંડન સંસ્કારનું આયોજન સ્થગિત કર્યું હોવાનું જણાવાયું હતું। સાઈ મનીષલાલ ઠાકોર દ્વારા પ્રેમી ભક્તોને જણાવાયું છે કે ભક્તો પોતાના ઘરે જ ભગવાન શ્રી ઝૂલેલાલજીને ફૂલોનો હાર પહેરાવ્યા બાદ 11 દીવા પ્રગટાવી એક લોટામાં જળ લઈને 3 વાર ભગવાનજી અખા સાહેબના મંત્ર જાપ સાથે જળના લોટામાં પ્રવાહન કર્યું હતું। શક્ય હોય તો પૂજ્ય બહેરાણા સાહેબ બુજલ દેવ સાહેબ અથવા જુવાનો લોટ અને ગોળના પાણીથી મોદક બનાવ્યા બાદ મંત્ર બોલીને સુવિધા અનુસાર નદી તળાવ અથવા કૂવામાં પ્રવાહન કરવા જણાવ્યું હતું। તો સાથે જ કોરોનાના કપરા કાળ અને કઠિન સમયમાંથી સૌ કોઈને વહેલી તકે મુક્તિ મળે તે માટે ઝૂલેલાલ મંદિર ખાતે પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આયો લાલ સભઈ છો ઝૂલેલાલ, આજે ચૈત્ર માસ આપણું જે વિક્રમ સંવત આજથી શરૂ થાય છે તે દિવસે વરુણદેવના અવતારમાં ઝૂલેલાલ ભગવાને જન્મ લીધો હતો। તે વખતે જે કષ્ટ હતા એમને દૂર કર્યા હતા। આ વખતે બી ચેટીચંદ જે ઝૂલેલાલ ભગવાનનો નવ જન્મદિવસ છે અમે ઉજવીએ છીએ, પણ આ કોરોનાની મહાબીમારીના લીધે બધાને બધા મુંડન સંસ્કાર જનોઈ સંસ્કાર જે અહીંયા થતા હતા એ બધા સ્થગિત કરવામાં આવ્યા છે। અને આજે પૂરા વિશ્વમાં બપોરે 12 વાગે સામૂહિક ઝૂલેલાલ ભગવાનની અર્ચના ઝૂલેલાલ મંદિર ભરૂચધામથી કહેવામાં આવી છે। એટલે આખા વિશ્વની અંદર 12 વાગે બપોરે ઝૂલેલાલ ભગવાનને, એટલે જે અમે જલના દેવ પૂજારી છે, એ જલની અંદર ચોખા આપણે લોંગ લવિંગ ઇલાયચી અને ખાંડ નાખીને ઝૂલેલાલ ભગવાનનું જે અખા સાહેબનું મંત્ર છે એ આખું વિશ્વ 12 વાગે પોતપોતાના ઘરે એમની પૂજા દીપક હળગાવીને એ અખો પહેરશે અને ઝૂલેલાલ ભગવાનને પ્રાર્થના કરશે કે આ જે મહાબીમારી જે આવી છે એ અમારા વિશ્વમાંથી ખતમ થાય,